પચીસ માર્ચ કોરોના અપડેટ કેન્દ્ર સરકાર દ્વારા આંકડા પ્રસિદ્ધ કરાયા છે કે કોરોનાને કારણે મૃત્યુ પામનાર ઇઠ્યાસી ટકા દર્દીઓ પુસ્તાલીસ વર્ષથી વધુ વયના છે તેને કારણે ભારત સરકારે નિર્ણય લીધો છે કે પહેલી તારીખથી પુસ્તાલીસ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસીકરણ માટે માન્ય ગણ્યા છે ભારતમાં ગત ચોવીસ કલાક દરમિયાન સડતાલીસ હજાર બસો બાસઠ નવા કેસ નોંધાયા છે બુધવાર સુધી ભારતમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો એક લા એક કરોડ સત્તોતેર લાખ ચોત્રીસ હજાર અઠ્ઠાવનનો થયો છે ભારતમાં ગઈકાલ સુધી એક લાખ સાઠ હજાર ચારસો એકતાલીસ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં આજે વાત કરીએ તો કુલ ગુજરાતમાં એક હજાર નવસો એકસઠ નવા કોરોના સંક્રમિત કેસ જાહેર થયા છે કચ્છ કોરોના અપડેટ જોઈએ તો આજે ઓગણીસ નવા કેસ જાહેર કરાયા છે જેમાં આંજાર શહેરમાં એક ભુજ શહેર અને ભુજ ગ્રામ્ય વિસ્તારમાં છ છ કેસ ગાંધીધામ શહેરમાં બે માંડવી ગ્રામ્યમાં એક મુન્દ્રા ગ્રામ્યમાં ત્રણ કેસ જાહેર કરાયા છે કચ્છમાં એકસો ત્રેપન એક્ટિવ પોઝિટિવ કેસ છે જે સારવાર હેઠળ છે કચ્છમાં આજ દિવસ સુધી સાજા થયેલ અને રજા અપાયેલ કુલ કેસ ચાર હજાર છસો ચાલીસ છે કચ્છમાં એક્યાસી લોકોના અત્યાર સુધી મૃત્યુ નોંધાયા છે કચ્છમાં કુલ ચાર હજાર નવસો પાંચ અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ભુજ શહેર અને ગ્રામ્યમાં જો નો આજે આંક પહોંચ્યો છે છ શહેર અને છ ગ્રામ્યમાં છે તે એવું જણાય છે કે ભુજ શહેરમાં ઘણા સમયથી છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે જે ચિંતાજનક છે